શનિવારે કચ્છભરમાં નંદ જન્મોત્સવની હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે સમગ્ર કચ્છ કૃષ્ણ પ્રીતિના રંગે રંગાયું હતું. ઠેર ઠેર જન્મોત્સવ, મટકીફોડ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા મથક ભુજની વાત કરીએ તો ભુજમાં જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરબારગઢમાં આવેલ શિરોમણી રાય મંદિરમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કૃષ્ણ ભગવાનના વિવિધ ફ્લોટ્સ, પ્લાસ્ટિક જાગૃતિ અભિયાન, ગૌહત્યા અટકાવવા સહિતની જાગૃતિઓ ફેલાવવામાં આવી હતી. વેશભૂષામાં સજ્જ બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઉમટેલા યુવાનોએ ઠેર ઠેર મટકી ફોડીને હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નાથી ભુજની ગલીઓને વૃંદાવન બનાવી દીધી હતી. તો આ તરફ ભુજના નૂતન સ્વામિનારાયણના મંદિરે પણ નંદઘેર આનંદભયો નાથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ દિવસનું વિશેષ મહત્વ રહેતું હોય છે. ત્યારે ભુજ સ્થિત નૂતન સ્વામિનારાયણ મંદિરે મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં કૃષ્ણ પ્રાગટ્યનો પ્રસંગ ઉજવાયો હતો. તો મટકીફોડમાં પણ મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લઈને સ્વામિનારાયણ મંદિરના પરિષદને ગોકુળિયું ધામ બનાવી દીધું હતું. એક જબરદસ્ત શોભાયાત્રા અને દહીંહાંડી, જે આપણે હિન્દીમાં કહી દહીંહાંડી, અને આપણે અહીંયા મટકીફોડનો કાર્યક્રમ અત્યારે મારા અંદાજ પ્રમાણે સમસ્ત સનાતન યુવા ગ્રુપ દ્વારા 300 યુવાનો જોડાયા છે. અને હજી તો જરા પહેલી મટકી ફૂટશે એટલે હજી સંખ્યા વધશે. એટલે આ વખતની જે જન્માષ્ટમીનો જે માહોલ છે, આ વર્ષે સમસ્ત સનાતન હિન્દુ સમાજ જ્યારે જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યો ત્યારે આ કેવો માહોલ છે કે હું તો એમ માનું છું કે તમામ હિન્દુ યુવાનોએ, નો ડાઉટ જન્માષ્ટમીનો મેળો હોય છે, પરંતુ એક હિન્દુ યુવાને સમજવું પડે કે મારે ધર્મને બચાવવો છે, મારે ગાયને બચાવવી છે. તો હકીકતમાં જે જન્માષ્ટમીનો ઉત્સવ છે તેમાં દરેક યુવાઓએ જોડાવવું પડે. તો પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામ સંકુલમાં પણ ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભારતનગર, નવી સુંદરપુરીના આહિરવાસ, પડાણા આપના નગર સહિત આદિપુરમાં અનોખી રીતે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, તેમજ મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના લીલાશા વિસ્તારના શિવ મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો, જે શહેરના મુખ્ય માર્ગો પરથી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના જય ઘોષ સાથે ફરી હતી. જ્યારે નવી સુંદરપુરીના આહિરવાસ ખાતે પણ વિવિધ ધાર્મિક આયોજનો કરાયા હતા. યુવાનોએ રાસની રમઝટ બોલાવી હતી. તો મટકીફોડનું પણ ભવ્ય આયોજન થયું હતું. આ જન્મદિન નિમિત્તે પણ સમગ્ર ગાંધીધામ હિલોળે ચડ્યું છે, ત્યારે સમગ્ર ગાંધીધામ શહેરમાં શાંતિ, સુખ અને નિરોગી રહે એવી માં ભગવતીને અને શ્રી ભગવાન કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરું છું વસ્તુ. જ્યારે જેસલ તોરલની પાવનભૂમિ અંજાર ખાતે સચ્ચિદાનંદ મહંત ત્રિકમદાસજી મહારાજ તેમજ ભગવાનદાસજી મહારાજ દ્વારા નાગલપર ખાતે શ્રાવણી 8મ-9 નિમિત્તે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ મંદિરની વાડી ખાતે ભજન કીર્તન, રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણ જન્મથી માંડીને બાળલીલાઓની આબેહૂબ ભજવણી કરી નાગલપરમાં નંદગામ ઊભું કરી કૃષ્ણ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં આસપાસના ખેડોઈ, સતાપર, રતનાલ, અંજાર, પાંચોટિયા, ઝરપરા વગેરે ગામોમાં ભાવી ભક્તો ઉમટ્યા હતા. સંસદીય સચિવ વાસણભાઈ આહિર, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, જીવાભાઈ આહિર, સામજીભાઈ ડાંગર, ગોપાલભાઈ આહિર, વાસણભાઈ માતા, કાંજીભાઈ શેઠ, ધનજીભાઈ કેશરિયા સહિત વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કચ્છ જિલ્લાના લોકો આ પ્રસંગે ઉપસ્થિત છે અને લોકોને મારો એક જ સંદેશ છે કે તમે પણ જે આપણી સંસ્કૃતિ છે, આપણો દેશ છે, એ દેશને અનુસરો. જૂની સંસ્કૃતિ જે આપણે ભૂલી રહ્યા છીએ એને પાછી આપણે સ્થાપિત કરીએ, આપણે ગાયોને ઘરમાં રાખીએ, સંસ્કૃતિને સાચવીએ, એ જ ભાવ હૃદયપૂર્વકના અસ્તિત છે. અસ્તુ વંદે માતરમ, જય શ્રી સચ્ચિદાનંદ. જે ગૌ માતાનું રક્ષણ કરવા માટે ગૌ માતા વધુમાં વધુ કઈ રીતે એનું પાલન પોષણ થઈ શકે, ગૌ માતાને વધુ વધુ એનું જે કાંઈ ઉત્પાદન હોય, દૂધ હોય, ઘી હોય, માખણ હોય, એ આવનારી પેઢી વધુમાં વધુ એનું સેવન કરે અને એમાં પ્રોડક્ટ પણ થાય, એ રીતનું સચ્ચિદાનંદ મંદિર રતનાલ અંજાર તરફથી એને પણ ગૌને લગતા અનેક પ્રોડક્ટો પણ અહીંયા શરૂ કરવામાં આવ્યા છે, જેથી કરીને બીમારી પણ ઓછી થાય અને લોકો ગૌપાલન વિશે જે કૃષ્ણ ભગવાને જે પરંપરા આપણને આપી છે એ પરંપરાનું હંમેશાને માટે ઉજાગર થાય એ રીતનું સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ. જય શ્રી સચ્ચિદાનંદ. આજે ગૌશાળાનું જે રીતે લોકાર્પણ થઈ રહ્યું છે એ ન માત્ર સંપ્રદાય પૂરતો પરંતુ સમગ્ર માનવ સમૂહ માટે
આ ગૌ માતાની ઉપયોગીતા વિશેનો સંદેશો સમાજમાં ફેલાશે, એને લીધે આવતા દિવસોમાં ગૌ માતાનું મહત્ત્વ વધશે અને સમગ્ર વિશ્વમાં મૂડીવાદને પરિણામે જે દુષ્પરિણામો લોકોને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દેખાવા લાગ્યા છે એના ગૌ માતાના જે કે દૂધ અને ઘીનો ઉપયોગ થવાથી એના ઉપર નિયંત્રણ આવશે. આજના દિને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. મુંદ્રામાં આવેલા ભગવાન રણછોડરાયના મંદિરે પણ ભારે આસ્થા સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. અંદાજે 600 વર્ષ જૂના આ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ વદ નોમના અહીં ભગવાન રણછોડરાયની નાની રવાડી કાઢવામાં આવી હતી, જેમાં રથયાત્રાને મંદિરના પૂજારી કાંતિભાઈ ઠાકરે સ્ટાર્ટ આપ્યો હતો. મુંદ્રાનગરમાં પરંપરાગત રીતે નીકળતી આ રવાડીમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા હતા, તો આ તરફ મુંદ્રાના યુવા નુકડ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી પ્રસંગે ત્રિદિવસીય કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી, તેમજ કૃષ્ણા સોસાયટી અને હિંગલાજનગરમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે છઠના યુવા નુકડ દ્વારા આરડી હાઈસ્કૂલના પ્રાંગણમાં જૂની પુરાની યાદનો સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. સાતમના દિવસે શીતલાજી માતાજીના મંદિરે મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. તો જન્માષ્ટમીના પાવન અવસરે મુંદ્રામધ્યે યુવા નુકડ ગ્રુપ દ્વારા ભગવાન નરસિંહજીના મંદિર પાસેથી ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય રથયાત્રા નીકળી હતી. સમગ્ર નગરમાં જે રણછોડ માખણ ચોરના નાદે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. રથયાત્રાનો પ્રોગ્રામ થાય છે, જન્માષ્ટમીની આરતી થાય છે, રાત્રે મુંદ્રાના ભાવિકો દર્શન કરવા આવે છે, નોમના દિવસે રવાડી નીકળે છે, 6 વાગે નીકળીને રાતના પ્રસ્તાવ 2-2.5 વાગે પાછી આવે છે. છેલ્લા આપણે 28 વર્ષથી નુકડ ગ્રુપ કરેલા ઉજવતા આવે છે અને તેમના પછી અમારું અહીંયા 4થું વર્ષ ચાલુ છે. આમ ટોટલ જોઈએ તો 29 વર્ષથી અમે શ્રીકૃષ્ણ મહોત્સવ અહીંયા મુંદ્રામાં ઉજવતા આવીએ છીએ રંગે ચંગે. બંદરીય શહેર માંડવીમાં પણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંડવીના આઝાદ ચોક ખાતે મટકી ફોડ સહિત વિવિધ ધાર્મિક આયોજનો કરાયા હતા, જેમાં યુવાનોએ રાસલીલા કરી હતી. અશ્વનૃત્ય, બાળકોની વેશભૂષા સહિતના ધાર્મિક આયોજનોએ આકર્ષણ જમાવ્યું હતું. તો માંડવીમાં લોહાણા સમાજ દ્વારા નાની રવાડીનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 265 વર્ષથી માંડવીમાં જન્માષ્ટમી બાદ નોમ દસમનો રવાડીનો મેળો ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે. યુવા સંગઠનનો ખૂબ જ સરસ રહ્યો છે. ગયા વખતે પણ મેં મટકી ફોડી હતી, આ વખતે પણ શક્તિ કાઠડા ગ્રુપનો ફૂલ બધા ભાઈઓ જે ગ્રુપ છે અમારો એનો ફૂલ સહયોગ રહ્યો. માંડવીમાં આઝાદ ચોક ખાતે ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેમાં 3-4 હજારની સંખ્યામાં હિન્દુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જે પ્રથમ શરૂઆત સંગીતની કરવામાં આવી, ત્યારબાદ આપણે કાઠડાનું જે રાસમંડળ છે એના દ્વારા સાતતાળીની જે રમત છે એ પ્રસ્તુત કરવામાં આવી, ત્યારબાદ અશ્વનૃત્ય, ત્યારબાદ હિન્દુ યુવાનો દ્વારા શારીરિક કૌશલ્ય, એના બાદ હિન્દુ યુવાનો દ્વારા જે તલવારબાજીના કરતબો બતાડવામાં આવ્યા. ભુજમાં 7-8 ના ત્રિદિવસીય મેળામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા. ભુજમાં પરંપરાગત ઉજવાતા મેળામાં 3 દિવસ દરમિયાન હજારો લોકો મેળામાં ઉમટ્યા હતા. મેળાની સાથે સાથે હમીસરમાં બોટિંગની મજા પણ સહેલાણીઓએ માણી હતી. 7-8ની સાથે રવિવાર આવતા મેળાનો આનંદ બેવડાયો હતો, જ્યારે વિજય રાજજી પુસ્તકાલયમાં કચ્છ ફિલાટેકનિક એસોસિએશન ભુજ તેમજ ગ્લોબલ કચ્છ અને હોબી કોર્નર દ્વારા વિવિધ પ્રાચીન પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. તો આ તરફ મોડકુબામાં દાદા મોડદેવ પીરના જન્મોત્સવ પ્રસંગે મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 7ના દિવસે રાસ ગરબા અને સંતવાણીનું આયોજન કરાયું હતું. 8ના અહીંના સ્વયંભૂ પ્રગટેલા મંદિરે ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના આયોજનો કરાયા હતા. અહીંના મેળામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા. સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.